તો ગઈકાલે લોકરક્ષક પેપરના લીક થવાના મામલે સરકારે 24 કલાકની અંદર જ આખા કૌભાંડ પરથી પડદો ઉઠાવ્યો છે. જો કે આવું ન કરે તો તેમને આવનારી ચૂંટણી અને પેટા ચૂંટણી પર પણ મોટો ફટકો પડી શકે તેમ છે. આ કૌભાંડમાં બીજેપીના માણસો પણ સમાવિષ્ટ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મનહર પટેલ અને મુકેશ ચૌધરી ભાજપામાં જોડાયેલા હતા અને તેમની મોટા અધિકારીઓ સાથે પણ સાંઠગાંઠ હતી, જે બંનેની તસવીર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મનહર પટેલ અને મુકેશ ચૌધરી, જેઓનું કનેક્શન બીજેપી જોડે છે. જોકે આ સમાચાર સામે આવતાની સાથે જ અધ્યક્ષ જીતુ વાઘાણીના આદેશ ઉપર તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા. આરોપી મનહર પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી તેઓ લડ્યા હતા, જ્યારે મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે. પેપર લીક કેસનો આરોપી મુકેશ ચૌધરી વડગામના નોદોત્રા સીટનો ડેલિગેટ સભ્ય પણ રહી ચૂક્યો છે. આ બંનેને ભારતીય જનતા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીની જોડાયેલા બંને જે વ્યક્તિઓ છે તેને લઈને હવે કોંગ્રેસ તરફથી અહીં તીર ચલાવવામાં આવી રહ્યા છે. તો હાલ પીવી પટેલની તસવીર આપ જોઈ શકો છો, જે આરોપી છે, જે 5 લોકોની સામે ફરિયાદ અહીં કરવામાં આવી છે, તેમાં પીવી પટેલ જેઓ વાયરલેસ પીએસઆઈ છે તેમની તસવીર છે ટીવી સ્ક્રીન ઉપર. આપણે જણાવી દઈએ કે 5ની સામે જે ફરિયાદ કરવામાં આવી, જેમાંથી 4ની ધરપકડ થઈ ચૂકી છે. મહત્વની વાત છે કે જેઓ વાયરલેસ પીવી પટેલ વાયરલેસ અધિકારી હતા પીવી પટેલ, તેમની પણ આ સમગ્ર મામલે સંડોવણી ખોલી છે. મહત્વની વાત છે કે તેમણે તેમના કેટલાક સંબંધીઓ જેઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા હતા તેમના માટે આ પ્રશ્નપત્રનું જે જવાબ વહી હતી તે તેમણે લીધી હતી તેવી અત્યાર સુધી ભૂમિકા અહીં એફઆઈઆરમાં તેઓની લખવામાં આવી છે. આ સમગ્ર મામલે તેમની પણ પૂછપરછ સઘન કરવામાં આવશે અને હજુ પણ કેટલાક નામો વધુ ખુલે તેવી અહીં ભીતિ સેવાઈ રહી છે. હાલ આપને જણાવી દઈએ કે પેપર લીકના આરોપીનું કનેક્શન બીજેપીના 2 સભ્યો નીકળ્યા, તેમાંથી સાથે જ એક અન્ય આરોપી જે છે પીવી પટેલ, જેની તસવીર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેઓ પોલીસ વિભાગમાં જ કામ કરી રહ્યા છે. ગાંધીનગરમાં વાયરલેસ પીએસઆઈ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. પીવી પટેલ જેમની તસવીર ટીવી સ્ક્રીન ઉપર. મહત્વની વાત છે કે યશપાલ સિંઘ જે છે તેનું પણ નામ અહીં ખુલ્યું છે અને તે જ સૌ જે સમગ્ર નામ આવ્યું છે, સમગ્ર મામલો આવ્યો છે, તેમાં જ તેની સૌથી મોટી ભૂમિકા યશપાલની રહી છે. જોવાનું એ રહેશે કે યશપાલ તરફથી કયા પ્રકારનું અહીં ખુલાસો કરવામાં આવે છે. ટૂંક સમયમાં અહીં પોલીસ વિભાગ તરફથી સમગ્ર મામલે પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ પહેલા રૂપલ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે, જે એકમાત્ર મહિલા આરોપી હતી. અને આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે હવે એક તરફ રાજકારણ પણ ગરમ થઈ રહ્યું છે. મહત્વની વાત છે કે જે મનહર પટેલ અને અન્ય નામ મુકેશ ચૌધરીનું નામ સામે આવ્યું છે, તેઓ બીજેપીની જોડે તેમનું કનેક્શન રહી ચૂક્યું છે.